ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન. આ છે ભરેલા લીલા મરચા. શિયાળામાં જો આ ભાણામાં હોય તો ખાવાની કેવી મજા પડે. આ રેસીપીમાં એક સિક્રેટ મસાલો એડ કર્યો છે, એનાથી ટેસ્ટ જબરજસ્ત એનહેન્સ થાય છે. શાક ના બનાવ્યું હોય તો આ પણ ચાલે છે. પરાઠા સાથે, રોટલા સાથે, થેપલા સાથે, કે પછી રોટલી સાથે, કે પછી પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. ફૂલ ભાણું હોય તો પણ આમાં ઉમેરી શકો છો. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. રેસીપીની શરૂઆત કરતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા મેં 6-7 નંગ ભાવનગરી મરચાં લીધા છે, જે મોડા આવે છે, અને એને કડક એવા લીધા છે, અને એને ધોઈ લૂછી અને આ રીતે ઊભા કટ કરવાના છે. બધા જ મરચાં આ રીતે કટ કરી લઈએ. હવે ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા મૂકવાનું છે. એમાં 2-3 ટેબલસ્પૂન સિંગદાણાને શેકી લઈએ. સ્લો ફ્લેમ ઉપર સિંગદાણાને શેકી લેવાના છે 2-3 મિનિટ. આ રીતે સિંગદાણા થોડા ફૂટે એટલે આપણે શેકાઈ જાય છે, અને એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે પેનમાં 1 ટેબલસ્પૂન સફેદ તલ શેકી લઈએ. પેન ઓલરેડી ગરમ છે એટલે 1/2 મિનિટ જેવું શેકાતા થાય છે. તલ ફૂટે એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. સરસ શેકાઈ ગયા છે, બહુ બ્રાઉન નથી કરવાના. હવે 2-3 ટેબલસ્પૂન બેસન લેવાનું છે, એને શેકી લઈએ સ્લો ફ્લેમ ઉપર જ. વધારે બ્રાઉન નહીં કરવાનું. સરસ શેકાવાની સ્મેલ આવે જ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. 1 મિનિટ જેટલું શેકાતા સમય લાગે છે. સરસ શેકાઈ ગયું છે, એને પણ એક બાઉલમાં કાઢી લઈએ. પેનમાં પેનમાં નહીં રહેવા દેવાનું. હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે, એના છોડા ઉતારી લઈએ. હવે સિંગદાણાને મિક્સર બાઉલમાં લઈ લઈએ. સફેદ તલને પણ લઈ લઈએ જે શેકીને રાખે છે. આ બંનેને સાથે ક્રશ કરી લઈએ. સરસ ક્રશ થઈ ગયું છે, એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે બેસન જે શેકીને રાખ્યું છે એ લઈ લઈએ. સિંગદાણા તલ ક્રશ કર્યા છે એને પણ એડ કરી લઈએ. 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ખાંડ, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન સિક્રેટ મસાલો. એની હું લિંક તમને, મેથીઓ મસાલો આ છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એની જગ્યાએ તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો જો ના હોય તો. અને 1/2 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીએ. નાની સાઈઝનું 1/2 નંગ લીંબુ એડ કર્યું છે. 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે મોણ માટે, અને સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને મરચામાં ભરી લેવાનું છે. આ મસાલો બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો. એક કન્ટેનરમાં ભરી અને તમે ફ્રીજમાં રાખી શકો છો. મરચાં આ રીતે બધા ભરી લેવાના છે. મરચાં સરસ ભરાઈ જાય એટલે આપણે 2 ટેબલસ્પૂન જેટલો મસાલો બચે છે એને ઉપર એડજસ્ટ કરી લઈશું. પછી હવે ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા મૂકવાનું છે. એમાં 1 ટેબલસ્પૂન તેલ લઈએ. તેલ થોડું ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન હિંગ લેવાની છે, 1/4 ટીસ્પૂન ભરેલા મરચાને એડ કરી લઈએ. બધા જ મરચા ગોઠવી લેવાના છે એટલે સારી રીતે શેકાઈ જાય. મરચાંને બનતા વાર નથી લાગતી, 1 મિનિટમાં જ સરસ મરચાં તૈયાર થાય છે. ઉપરથી આ મસાલો જે બચ્યો છે એ આ રીતે એડ કરી લેવાનો છે. હવે ઢાંકણ ઢાંકી અને 1/2 મિનિટ શેકાવા દેવાનું છે.
स्लो फ्लेम ऊपर शेकावा देवानुं, नहीं तो मसालो अने मरचा बन्ने बळी जशे। अर्धी मिनिट थई गई छे, मरचाने पलटावी लईए। आ रीते सरस डिजाइन आई जाय छे ऊपरथी। हल्की एवी डिजाइन अत्यारे लागे छे, पण अर्धी मिनिटमां सरस चढ़ी जाय छे। बीजी साइड पण अर्धी मिनिट शेकावा दईए। सरस शेकाई गया छे। हवे आपणे मरचाने सारी रीते मिक्स करी लेवाना छे। मसाला साथे एकदम सरस मिक्स थई जाय अने गैसनी फ्लेम बंद ज करी लेवानी छे। मरचाने हवे आपणे सर्व करवाना छे। जो केवा सरस बन्या छे, જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી લાગે છે। અને આમાં સિક્રેટ મસાલાની તો ખૂબ જ કમાલ છે। જે આપણે મેથીઓ મસાલો બનાવ્યો છે એ આમાં એડ કર્યો છે, એટલે એનો ટેસ્ટ જબરજસ્ત આવે છે। એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। મરચા તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। જો રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપી શકો છો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ।